નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, 2023 નું વર્ષ ચાલી રહ્યું છે, નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને દિવાળી વેકેશન પણ ચાલી રહ્યું છે, ત્યારે તમારું દિવાળી વેકેશન પણ સુખદ જઈ રહ્યું હશે તેવી આશા સાથે આજનો વિડીયો લઈને આવ્યો છું. વિડીયોમાં 2024માં આવનારા 2024માં જે પણ જાહેર રજાઓ છે, મરજિયાત રજાઓ છે અને બેંક હોલિડે છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ વિડીયોમાં આવતી તમામ જે આવતા વર્ષમાં આવતી તમામ રજાઓ વિશે માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, વર્ષ દરમિયાન 365 દિવસ અથવા 366 દિવસ આવતા હોય છે, તે દરમિયાન જાહેર રજાઓ, સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓ અને બેંક હોલિડે આવતા હોય છે, તો તેની માહિતી આપતો એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે જે વર્ષ 2024 માટે છે. તો તમારી સામે અહીંયા 2024 ને લઈને જે પણ હોલિડેઝ છે તેનું લિસ્ટ આવી રહ્યો છે. સૌ પ્રથમ આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇંગ્લિશમાં જે પણ રજાઓ છે તે આપેલી છે કે જેમાં કહેવામાં આવ્યું છે તે તમે લિસ્ટમાં જોઈ શકો છો કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સચિવાલય ગાંધીનગર દ્વારા જે પણ 20 નવેમ્બર 2023ના રોજ પત્ર બહાર પાડવામાં આવ્યો છે, નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં પબ્લિક હોલિડેઝ 2024ને લઈને છે તે તમારી સામે આવી રહ્યો છે. જેમાં પહેલી જ હોલિડે છે, પહેલો હોલિડે છે એ રિપબ્લિક ડે 26 જાન્યુઆરી 2024ને લઈને છે. તે રીતે તમે જે બીજું લિસ્ટ છે તે જોઈ શકો છો કે ઓપ્શનલ હોલિડેઝ તેનું લિસ્ટ આવી ગયું છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પબ્લિક હોલિડેઝ ફોર બેંક્સ તેનું લિસ્ટ આવી ગયું છે. હવે આપણે વાત કરીએ આપણે આ ગુજરાતી જે માતૃભાષા છે તેમાં ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં જાહેર રજાઓ છે 2024ને લઈને તમારી સામે આવી રહી છે કે જેમાં 21 રજાઓનો સમાવેશ થાય છે, જ્યારે 4 રજાઓ છે એ રવિવારે આવતી હોવાથી તે રજાઓ જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી. તે રીતે બીજો ભાગ છે તેમાં સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓ છે તે આપવામાં આવે છે, તે લિસ્ટ પર તમે જોઈ શકો છો. જેમાં ખ્રિસ્તી નૂતન વર્ષથી શરૂ થતી આ રજાઓ બોક્સિંગ ડે સુધી જાય છે અને જેમાં 7 રજાઓ છે જેમાં 41 રજાઓનો સમાવેશ થાય છે અને 7 રજાઓ છે એ રવિવારે આવતી હોવાથી તેને મરજિયાત રજાના દિવસ તરીકે ગણવામાં આવેલ નથી, તે તમે જોઈ શકો છો. હવે મિત્રો, જે ત્રીજો ભાગ છે તે છે બેંકો માટે જાહેર રજાઓ છે, તેમાં તમે જોઈ શકો છો કે પ્રજાસત્તાક દિનથી શરૂ થતી આ રજાઓ નાતાલ સુધી જાય છે, જેમાં 16 રજાઓનો સમાવેશ થાય છે અને 4 રજાઓ તે રવિવારે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી, તેવો શ્રી જ્વલંત ત્રિવેદી સરકારના અધિક સચિવ સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારનો જે ઓફિશિયલ જાહેરનામું છે તે આપણે જોયું. તો મિત્રો આવા એજ્યુકેશનલ અપડેટને લઈને તમારે જો અપડેટ રહેવું હોય તો આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.